જિલ્લામાં વારંવાર લોકશાહીની ચોથી જાગીરીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાની ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને દબાવવાનો અમીરગઢના આરટીઓ ઇન્સ્પેક્ટરે પ્રયાસ કર્યો છે તેના વિરોધમાં આજે અમીરગઢમાં પત્રકાર એસોસિએશન દ્વારા આરટીઓ અધિકારીની વિરોધમાં સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે તાજેતરમાં અમીરગઢના એક પત્રકારે અમીરગઢ આરટીઓ ઇન્સ્પેક્ટર અભિમન્યુ શર્મા દ્વારા લોકડાઉન દરમિયાન હેરાન કરવામાં આવતા હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા આ પત્રકારની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેના વિરોધમાં આજે અમીરગઢના પત્રકાર એસોસિએશન દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમારા અમીરગઢના મીડિયાકર્મી અશોકભાઈ દેવોલ જ્યારે 11/5/2020 રાત્રિના 9 વાગ્યાના સમયે અરાવલી સિવિલ ફેક્ટરી આગળ પસાર થતા હતા ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા લોકડાઉનમાં ટેક્સ માફ હોવા છતાં ખોટી કનડગઢ થતી હતી ટ્રક ચાલકને એના માટે એમને કવરેજ કર્યું હતું અને સમાચાર એમને 12 તારીખે પ્રસિદ્ધ કર્યા હતા એનો ખોટો દ્વેષ ભાવ રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર અકળાઈ ખોટી રીતે અને એમના જોડે 3 દિવસ પછી એટલે 14 તારીખે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરી છે એમને જે અમે કડક શબ્દો વખોડી કાઢીએ છીએ એના ખોટી ફરિયાદ છે અને પૂર્ણ તપાસ થાય માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમીરગઢ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જે સીએમ સાહેબ અમારી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી અમને મીડિયાકર્મી જે ચોથી જાગૃતિ કહેવાય છે દેશની અને ન્યાય અપાવે એવી અપીલ સાથે અમે સીએમ સાહેબને રજૂઆત કરીએ છીએ વર્તમાન સમયમાં પત્રકારોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેની પાછળ ઘણા કારણો પણ જવાબદાર છે એક તરફ જિલ્લામાં ઘણા એવા લોકો સક્રિય બન્યા છે કે જે પોતે પત્રકાર હોવાનો દાવો કરીને અન્ય પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે અને તેના લીધે સાચા પત્રકારને પણ અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લામાં આવા શખ્સો જે પત્રકારનો સ્વાંગ રચીને ફરી રહ્યા છે તે લોકો પત્રકાર ન હોવા છતાં પણ ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે અને તેના પરિણામે આવા સાચા પત્રકારોને ભોગ બનવાનો વારો આવે છે